ઉપરાંત આગત હશે એવું સરસ અને અવિરત કાર્ય થઈ રહ્યું હતું. પહેલેથી લઈને છેલ્લે સુધી મંદિરના આ પુનર્નિર્માણના પાયા જ્યારે દિવાલ ખરાબ થઈ ગઈ હતી એ તોડી અને નવી બનાવવા માટે થઈને નિર્માણ માટે થઈને શરૂઆત કરી, તો સિમેન્ટ વાળાને ત્યાં જઈને ઉભા રહ્યા તો એને અમારી હકીકત રજૂ કરી. તરત જ એને એમ કીધું કે ભાઈ આજે જ મારે મેસેજ આવેલો છે અને સિમેન્ટના ભાવ 10 રૂપિયા વધેલા છે, પણ એ ન લેતા ઉપરાંત હું મજૂરીના પૈસા પણ નહીં લઉં અને 10 રૂપિયા જે વધેલા છે એ તમને લાભ કરાવી અને તમે ખાલી લખાવો, તમારે જયારે જોઈ ત્યારે સિમેન્ટ મોકલાવીશ. પટેલ ટ્રેડર્સ વાળા ત્યાંથી શરૂ થઈ અને આજની તારીખ સુધી આરસીસી નું કામ કરાયું, તો ધામેલ વાળા ભીખાભાઈ આરસીસી નું કામમાં એટલા જ અમને મદદરૂપ થયા, એટલા જ સહકારરૂપ થયા. જ્યારે બોલાવીએ ત્યારે ફટ થઈને ધામેલના હતા, 5 મિનિટમાં અમારી સામે રજૂ થઈ જાય. તો એનથી આગળ ચાલતા દરવાજાનું કામ પેલા અમે બહાર કરાવ્યું હતું, એ ફીટ ન બેસતા ગામમાં જ ઠાકરસિંહભાઈ કવા પાસે કરાયું, એને એની મજૂરી પણ ન લીધી અને એ કાર્ય માટે થઈને સામેથી એને પ્રોત્સાહન અમને આપ્યું અને એ કામ સારી રીતે કરી દીધું. પછી આગળ વધતા ઢસા અને ગારિયાધાર તપાસ કરતા ટાઇલ્સ નું કામ હતું, તો એ ટાઇલ્સ વાળાને ત્યાં મળતા મળતા શિવમ વાળા રજનીભાઈ ને અમે સંપર્ક કર્યો અને એને અમને બહુ સહકાર આપ્યો. રજનીભાઈ જયારે જે વસ્તુ જોતી હોય તેને પડતર ભાવથી પણ નીચા ભાવથી અમને આપી અને આ કાર્ય દીપાવવામાં ખૂબ સહકાર આપ્યો. પ્રકાશભાઈ મારવાડી કરીને અહીંયા ટાઇલ્સ નો કારીગર આવ્યો હતો, એ મારવાડીએ આ કાર્ય કેમ કરવું તે કે અહીંયા લગાડો એ ફૂલના પૈસા હું આપી દઈશ. તો કારીગર માણસ જો એ ફૂલના પૈસા આપવા માટે તૈયાર થતો હોય તો મેં કીધું લગાડ બીજું તું આ બાજુ, તો પાછળના બીજા બે માટે થઈને તરત બીજા દાતાઓ આવીને ઉભા રહ્યા. આવું કામ ચાલતું હતું. અમારી કમિટીમાં અમુક વસ્તુ નક્કી થયેલી હતી કે આ કામની લિમિટ અહીં સુધી છે, આટલી રકમ જ આપણી પાસે છે, તો યુવાનો ત્યાં અમારા કામમાં બિરદાવવા માટે અને મહેનત કરવા માટે સતત ઉપસ્થિત જ હોય. અમે કહી કે ભાઈ દિવાલને ટાઇલ્સ અડધે સુધી જ લગાડવાની છે, તો એમને પૂછે કે ઉપરની ટાઇલ્સ લગાડવી તો ખર્ચ કેટલો થાય, તો ખર્ચનો અંદાજ આપી એટલે અમને ત્યાં ત્યાં ઓર્ડર આપે કે આ વસ્તુ અમારે કરાવવાની છે, લઈ લ્યો પૈસા. આવા આવા ભગીરથ કામો શરૂથી અંત સુધી થતા જ રહ્યા. બિરદાવવાની વાત એક છે કે મહંત શ્રી જસુભાઈ બાપુના સુપુત્ર અમુપુરી બાપુ એણે આ મંદિરના નિર્માણમાં અમને એટલો સહકાર આપ્યો છે, લેબર વર્ક એણે એટલું કર્યું છે. સવારના 6 વાગ્યા પહેલા એ માણસ ઊભો થઈ જાય, મહાદેવજીની પૂજા કરી વાળે, ચણતર કરેલું હોય તે ચણતરની માથે પાણી પાઈ દે અને કડિયા આવે ને ત્યાં માલ તૈયાર હોય કે કડિયાને ખોટી પણ ન થવું પડે, અને રાત્રે અમે નીકળીએ ત્યારે અમને પણ વળાવી મહાદેવજીની પૂજા અર્ચના રાતનું કામ પણ પતાવી, અમે 12 વાગ્યા સુધી તો બેઠા હોય તો 12 સુધી એની ઉપસ્થિતિ હોય અને સવારમાં 5:30 કામ ઉપર હોય, એટલું ભગીરથ કાર્ય એ માણસે કર્યું છે. એ પ્રોત્સાહનને અમને એનું પ્રોત્સાહન મળ્યું છે અને કામ આગળ વધારવાની જિજ્ઞાસાઓ જ થયા કરી. તો અશોકભાઈનો ફાળો પણ અવિરત, અશોકભાઈએ એક ફોન ઉપર અથવા તો દિવસે મળ્યા હોય ને વાત કરી કે ભાઈ આટલું કામ છે, તો એમને અમારી પાસેથી સમય જ માંગે કે બોલો કેટલા વાગે ક્યાં શું લઈને આવવાનું છે. સ્ટીલ માટે થઈને અમે ચિંતાઓ કરતા હતા, ભાવનગર હું અમરેલી ગારિયાધાર બધી જગ્યાએ એની તપાસ કરતો હતો, તો સ્ટીલ માટે થઈને મોટા મોટા ટેન્ડરો ઊંચા ભાવના આવતા હતા મળી ગયા અને મહાદેવજીને એનામાં પ્રેરણા આપી અને જે 1000 રૂપિયા 900 રૂપિયાના ફૂટથી કામ થતું હતું એ ચંદુભાઈ સ્ટીલવાળાએ 610 રૂપિયાના ભાવથી કામ કરી આપ્યું અને એવું સરસ કામ બતાવ્યું કે આજે તમે અંદર જઈને જોવો તો મંદિરની રોનક એનાથી ખૂબ વધી છે. આગળ વધતા બાલાભાઈ સવાણી
એને એ માણસે મહેનતનું કામ એવું સરસ કર્યું છે, જે કામ અમારથી ન થતું, ભીખાભાઈથી પણ ન થતું, તો એ બાલાભાઈ ઉપાડી અને અહીંયા જે રિપેરિંગનું કામ હતું એના મશીનથી અહીંયા અને બાપુરામ બાપુની જગ્યાએ સરસ રીતે કરી દીધું. અને અમને ફક્ત કષ્ટ પણ ન પડવા દીધું. તો ઇલેક્ટ્રિકનું કામ માટે મહેશભાઈ ચૌહાણ સતત હાજર, કઈ એટલે તરત કલર કામનો કારીગર પણ એવો સરસ મળ્યો. અમારા મગજ ન ચાલ્યા, એના મગજ ચાલ્યા અને આવું સરસ કલર કામ કરી દીધું. પાલીતાણાથી ભરતભાઈ માળી અચાનક મળી ગયા, એને સી અને દ્વારપાળ જે એના પૈસા થતા હતા એમાંથી પણ તોડી અને સાથે કુંડા પણ પ્લસમાં ભેટ આપ્યા. તો બ્લોકનું કામ ચાલતું હતું એમાં અશોકભાઈ બ્લોક વાળા કાર્યધાર, એને પણ છેલ્લે છેલ્લે રહીને બે બ્રાસ બ્લોક અમે આ વધારે માટે આપી દીધા. કલરનું કામ ચાલતું હતું. શ્રદ્ધાનંદ બાપુએ અમને આ કામ શરૂ થયા પહેલા કલર કામ માટે થઈને સુરનિવાસ સુરેશ્વર મહાદેવના મંદિરે રકમ ભાળવી. તો કામ શરૂ થયું એટલે કામ છેલ્લે જયારે થયું ત્યારે એ રકમ અમને બાવચંદભાઈ તરફથી મળી. 17,000 રૂપિયા કલર કામ માટે શ્રદ્ધાનંદ બાપુએ ફાળવેલા. આ સંત પુરુષ એનાથી ઉપરના દિવ્ય પુરુષોનું આગમનનું નિમિત્ત પણ બન્યા છે. અને આ મહાદેવજીના મંદિરને રંગરોગાન માટે થઈને નિમિત્ત પણ બન્યા છે. અને એણે જે ભગીરથ કાર્યો આપણી પાસે કરાવ્યા છે ઈશ્વરની પ્રેરણાથી આજના અને ગઈકાલના જે કાર્યક્રમો થયા છે એમાં સૌથી વિશેષ ફાળો શ્રદ્ધાનંદ બાપુનો છે. શિહોરવાળા મુકેશભાઈ બાળીએ થાળાનું કામ કર્યું, એના જે થતા હતા એનાથી ઘણા પૈસા અમને કાપી અને અમે જયારે કહ્યું ત્યારે એને તરત કામ કરી અને સરસ કામ બનાવી દીધું. અશોકભાઈની સાથે અશોકભાઈ આગા પાછા ગયા હોય અથવા તો વધારે ટ્રેક્ટરની જરૂર હોય ત્યારે મનસુખભાઈ દેજાઈ અમારા બે નંબરમાં હાજર જ હોય, તરત એનું પણ ટ્રેક્ટર આવે, જેટલું કામ જ્યાં હોય સતત તરત. આવી રીતે આ મંદિર નિર્માણના કાર્યમાં બાબુભાઈ લખમણભાઈ ઝડપિયા, મહેનતનું કામ એને સતત ગઈકાલ સુધી એવું સતત કાર્ય કર્યું છે. યુવાનો ત્યાં ન કરી શકે એટલું મહેનત એને કરી દેખાડી છે. બાબુભાઈ લખમણભાઈ ઝડપિયા પરસેવો પાડીને એને કામ કર્યું છે બધું. તો છેલ્લે છેલ્લે આ કાર્ય માટે થઈને ભીખાભાઈ રાજુભાઈ ભીખાભાઈ સવાણીની ટીમ, આપણે ભાણિયાભાઈ છે એનો બાબો નાનો રાજુભાઈ, અમારા એક જ આદેશ માથે સર માથે ચડાવીને રાત દિવસ જોયા વગર સિદ્ધિ શું થશે, કેમ થશે, કઈ રીતે થશે, તરત હનુમાનના પણ સેવકો હતા એની પણ ટીમ હતી, એમાં પાર્થ રમેશભાઈ ઝડપિયા, જય નારાયણભાઈ ઝડપિયા, હું જેના નામ બોલું છું બાળકો યુવાનો નવયુવાનો અહીંયા આગળ ઉપસ્થિત થાય એમનું અમારે સ્વાગત કરવું છે. જલ્દી જડુભાઈ દેસાઈ, નિલેશભાઈ સૌજીભાઈ ઝડપિયા, આ ટીમનું અમે અમારું કામ જો દીપ્યું હોય, અમારું કામ જો આવું પ્રોત્સાહિત થયું હોય, અમારા કામને જો ચાર ચાંદ લાગ્યા હોય તો એનું નિમિત્ત આવેલા જે મહેમાનો અમારું અમારી ટીમનું જે સ્વાગત કરવા માટે થઈને આવ્યા હતા એ મહેમાનોને હું વિનંતી કરીશ. સુરતની ટીમ વાળા મહેમાનોને, સુરતની કમિટી વાળા મહેમાનોને કે આ જે તમારી સામે નવ લોહિયા ઊભા છે એનું સ્વાગત કરવા માટે તમે આવો. હમણાં જે ભાઈ સુરતની ટીમ તમે અહીંની કમિટી, હા અમારા હનુમાન એવા હતા, હનુમાનજી ભૂમિ ઉપર પાટું મારે ને પાણી કાઢી દે કે ખાંડો પડી દે, આ લોકો એ સ્લેબ ને તોડી તોડી ને ભૂકા કરી નાખે છે. અમે એમ કીધું કે આ સ્લેબ તૂટતો નથી તો લાવો અમારી પાસે, હું ન તૂટે, ટુકડે ટુકડા કરીને નેરા ભેગા કરી દીધા. આ એ ટીમ છે શ્રદ્ધાનંદ બાપુની અમારી માથે પ્રેરણા છે, સુરેશ્વર મહાદેવના આશીર્વાદ છે,
અને આ ટીમ નું આ મહેનત નું ફળ છે, અમારા મગજ ચાલ્યા છે, મહેનત આ બાળકોની છે, આ યુવાનોની છે, દોડા દોડી સદાનંદ બાપુની જે પ્રેરણા હતી એ પ્રેરણાથી અમે આગળ વધતા વધતા અમારી એની બેઠક ત્યાં ધોરાજીમાં થઈ ત્યારે અમને પૂછ્યું કે કઈ રીતે કેમ તમે આ આયોજનો કરો છો અને કઈ રીતે આગળ વધો છો. તો માર્ગદર્શન અને એને કહેવાથી જ થઈ શકે. હું તમે કે કોઈ પણ લોક પૈસા લઈને જઈ તો એ આયોજન ન થઈ શકે, એ સંત પુરુષનું કામ છે અને એને એની જન્મભૂમિમાં કરી દેખાડ્યું છે. માતૃભૂમિના જન્મભૂમિના ઋણમાંથી એને આ કરી બતાવ્યું છે. શ્રદ્ધાનંદ બાપુનો આ તકે આ પ્રસંગે જેટલો આભાર માનીએ તે દરેક ગ્રામજન માટે ઓછો છે. આ પ્રસંગમાં જેટલા મહેમાનો વડીલો બાળકો ઉપસ્થિત રહ્યા હશે એ તમામને એના જીવનભરના સંભારણા રૂપે આ પ્રસંગ કાયમ એક કેસેટ સ્વરૂપે બહાર આવ્યા કરશે. જ્યારે એ પ્રસંગ માણવા માંગશે ત્યારે એ તરત કેસેટ આવશે કે આવો આવો પ્રસંગ, આવો ધાર્મિક કાર્યક્રમ અમે સુરનિવાસમાં માણ્યો હતો. તો એ તમામ કાર્યક્રમના નિર્માતા આપણા શ્રદ્ધાનંદ બાપુ છે. હાજરી આપવા માટે જવાનું છે. તો બાનોપ્રિય સ્વામી એમના આશીર્વચનો અમે પરમ કૃપાળો ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન ફુલેશ્વર મહાદેવ સમસ્ત ગામના આદરણીય સદગુરુ તુલ્ય આપણા સૌના ગુરુ એવા વયોવૃદ્ધ સ્વામી ત્રિકમચંદાસજી સ્વામી, મારા ગુરુ ભાનુ સ્વામી, આદરણીય બાપુ વિષ્ણુ સ્વામી, ઘનશ્યામ સ્વામી, સૌ સંતો, મંત્રસ્થ ભાઈ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, કેશુભાઈ ગામના સરપંચશ્રી, સુરતથી આવેલા મહેમાનો, નાના મોટા ગામના ઘણી બધી સમિતિ, આટલો ભવ્ય દિવ્ય મહાદેવજી દાદાનું મંદિર બનાવ્યું એ બદલ સમસ્ત ગામ લોકોને એક સાધુવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. મંદિર બનાવવાથી આપણું કામ પરિપૂર્ણ થઈ જતું નથી, આ તો પહેલું સ્ટેપ છે. હવે અહીંયા રોજ આવી માથું નમાવી ઘંટ વગાડી પગે લાગીને જવું એ સૌથી અઘરું છે. એ જ્યારે આપણે કરશું ત્યારે આ મંદિરની સાર્થકતા છે. બાકી શ્રાવણ મહિનો આવે મહાદેવજીને ટપુડી દૂધ કે પાણી ચડાવીને જતા રહો, આખો મહિનો મહાદેવ ભીનાન ભીના રહે, ભાદરવાની એકમ શરૂ થાય મહાદેવને પાણી પીવું હોય તો ગોતવા જવું પડે. આ ભક્તિ નકામા. ભક્તિનો રંગ ચડતો ને ચડતો હોવો જોઈએ. આપણા ગામમાં આપણા વયોવૃદ્ધ નાનામાં નાના છોકરાથી લઈને ગામના દરેક વૃદ્ધ સુધીને માથા ઉપર આ ગુરુનો હાથ પડ્યો છે. એમના સદૈવ આશીર્વાદ આ ગામ ઉપર રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કરીશ કે વિશેષ આ ગામ ઉપર આશીર્વાદ વરસતા રહે, જેના ઉપર ભગવાનના સાધુ રાજી ને એના ઉપર ભગવાન રાજી. સાધવો હૃદયમ મહ્યમ કૃષ્ણ બોલ્યા છે ગીતામાં, એટલા માટે ગામમાં રામજી મંદિર છે, સ્વામિનારાયણ મંદિર છે, બીજા બધા ઘણા નાના મોટા મંદિરો છે અને એમાં સુરેશ્વર દાદાનું જીર્ણ થયેલું મંદિર નવ્ય ભવ્ય દિવ્ય કર્યું. ખૂબ મંદિરના દર્શન કરીને હૃદયમાં આનંદ થયો. સાથે સાથે આટલા બધા મુરબ્બીઓ ગામના આગેવાનો સ્વચ્છતા અભિયાનમાં જોડાણા હમણાં શરૂઆતમાં વાત થઈ હતી. આખા દેશમાં અભિયાન ચાલ્યું છે. આપણું ગામ જોકે પહેલેથી સ્વચ્છ દેખાય છે, અંદર તો ખબર નથી પણ બહારના રસ્તાઓ ઘણી વખત અહીંયા આવવાનું
અમારે થાય છે વારંવાર પ્રસંગોમાં, પારણોમાં. હમણાં છેલ્લે આપણે 4-6 મહિના થયા છે આચાર્ય મહારાજ પધાર્યા ત્યારે. સૌથી વિશેષ આજની આ સભામાં મને પૂછો ને તો હું કહું, ગુરધનભાઈ અમે આ ક્યાં આ જ્યારે અહીંયા આવીએ નાનો મોટો પ્રસંગ હોય આ ઝડફિયા ડાયરાને અમે એમ કહેતા કે તમે ગુરધનભાઈને લઈ આવો ને, ગુરધનભાઈને લઈ આવો ને. પણ મહાદેવ દાદાની કૃપા થઈ, સંતોના આશીર્વાદ મળ્યા, આપણા ટોળામાં ગુરધનભાઈ આવ્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાનને પ્રાર્થના કરીએ એમના દ્વારા આ વિસ્તારના ખૂબ રૂડા કામો થાય, સત્સંગની સેવા થાય, લોકોનું ભલું થાય, એ જ અભ્યર્થના સહ મારી વાણીને વિરામ. અસ્તુ, જય સ્વામિનારાયણ.